हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। तो छेले आपणे यूनिट नंबर वन करता था, बराबर। एमां यूनिट नंबर वन मां एक्टिविटी नंबर 1-4 आपणे करी लीधी छे, बराबर। आजे आपणे स्टार्ट करवानी छे एक्टिविटी नंबर 5। तो एक्टिविटी नंबर 5 मां शुं कहे छे ए आपणे जोई लईए। अहीं केटलीक व्यक्तिओनी विगत आडावळी थई गई छे, नीचे आपेला वाक्यो वाँचो अने ते विगतोने योग्य रीते जोड़ो। સાવ સિમ્પલ આપ્યું છે આપણને, બરાબર। શું કીધું છે તો કે અહીંયા આપણે આ કોષ્ટક આપેલું છે, બરાબર, અને નીચે વાક્ય આપેલા છે। તો આ વાક્ય વાંચી અને આપણે અહીંયા જોડતા જોડવાના છે। સાવ સિમ્પલ વસ્તુ આપેલી છે, બરાબર। ઓકે, હવે આપણે એક્ઝામ્પલ આપ્યું છે એ જોઈ લઈએ। હેત વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ। લાસ્ટ નાઇટ એટલે ગઈકાલે રાતે, હેત એટલે કે હેત, વોઝ એટ ધ સર્કસ કઈ જગ્યાએ હતો તો કે સર્કસમાં હતો। કોણ તો કે હેત, વોઝ એટલે હતો, તો હેત ગઈકાલે રાતે ક્યાં હતો તો કે સર્કસમાં હતો। હવે જો અહીંયા આપણને આપ્યું છે હેત, બરાબર, અહીંયા આપણને બધા નામ આપેલા છે। આપેલી જે કોલમ છે એ નામની કોલમ છે, સેકન્ડ જે કોલમ છે બધી જગ્યાની કોલમ, જગ્યા આપી છે બધી આપણને, અને થર્ડ જે આપ્યું છે આપણને આ લાઈન, એ આખી આપણને સમય આપેલો છે, બરાબર। તો આપણને ઉદાહરણમાં એમ કીધું છે કે હેત જે છે એ ક્યાં હતો તો કે ગઈકાલે રાતે સર્કસમાં હતો, બરાબર। તો અહીંયાથી હેતને લેવાનું, બરાબર, પછી એને કોની સાથે જોડવાનો તો કે સર્કસમાં, તો જોયેલું છે એને સર્કસમાં, અને કઈ જગ્યાએ હતો તો કે લાસ્ટ, ક્યારે હતો તો કે લાસ્ટ નહીં, બરાબર, સર્કસમાં હતો પણ ક્યારે હતો તો કે લાસ્ટ નાઇટ એટલે કે ગઈકાલે રાતે, બરાબર। તો આ સાવ સિમ્પલ વસ્તુ છે, અહીંયાથી આપણે વાક્યમાં નામ જોતું જવાનું, જગ્યા જોતી જવાની ને સમય જોતો જવાનો, બરાબર, કે ક્યારે હતા એ, બરાબર। હવે સેકન્ડ જોઈએ, ડોક્ટર શાહ એટલે અહીંયાથી આપણે ગોતવાનું, ડોક્ટર શાહ વોઝ ઇન ધ મીટિંગ, એ મીટિંગમાં હતા એટલે અહીંયાથી આપણે ગોતી અને મીટિંગમાં આવી રીતે છોડી દેવાનું, અને ક્યાં હતા તો, ક્યારે હતા તો કે લાસ્ટ વીક, તો એ ક્યાં જોડવાનું, લાસ્ટ વીક સાથે। સિમ્પલ, બહુ ઇઝી છે, આમાં કાંઈ તમારે વધારે કરવાનું નથી, સાવ સિમ્પલ વસ્તુ જ છે, તમને જે કોષ્ટક આપ્યું એ પ્રમાણે જોડકા જોડવાની છે, બરાબર। હવે થર્ડ છે જાસ્મીન એન્ડ ચમેલી, એટલે અહીંયાથી આપણે ગોતશું, જાસ્મીન એન્ડ ચમેલી વર ઇન ધ હોસ્પિટલ, ક્યાં હતા તો કે હોસ્પિટલમાં, તો એને જોડો હોસ્પિટલ સાથે, અને ક્યારે તો કે મંડેના હતા, તો એને પાછું જોડવાનું ક્યારે, ઓન મંડે। સિમ્પલ, આવી રીતે જોડકા જોડવાના છે આપણને, આપણને આવી રીતે નીચે વાક્ય આપેલા છે, બરાબર, એ પ્રમાણે આપણે જોડકા જોડવાના છે। હવે નેક્સ્ટ પેજમાં પણ આપણને આપેલા છે વાક્ય, જુઓ, બરાબર, એવી રીતે 8 વાક્ય આપણને આપેલા છે કે વંદના છે એ ક્યાં છે તો કે પોસ્ટ ઓફિસમાં છે, અને આજે છે, આજે સવારે, ટુડે મોર્નિંગ, તો વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ, વંદના છે પોસ્ટ ઓફિસમાં ગઈ હતી ક્યારે તો કે ટુડે મોર્નિંગ એટલે કે આજે સવારે, બરાબર। તો અહીંયા આપણે જોઈ લઈએ, શું જોશું તો કે વંદના ગોતશું, બરાબર, જે મેં જોયેલું છે એ કાઢી નાખું છું એટલે તમને ક્લિયરલી ખબર પડે। સૌથી પહેલા તો વંદનાને જોવાનું છે, તો વંદના, બરાબર, ક્યાં ગઈ હતી તો કે પોસ્ટ ઓફિસમાં, એટલે આવી રીતે જોડવાનું, અને ક્યારે ગઈ હતી તો કે ટુડે મોર્નિંગ, તો આવી રીતે જોડવાનું, રેડી, વંદના એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ, બરાબર। ત્યાર પછી ફોર્થ આપ્યું છે આપણને, ભારતી એન્ડ કલ્પેશ એટલે કે ભારતી અને કલ્પેશ વર એટલે કે હતા એટ મહેન્દ્રસ ઓફિસ, મહેન્દ્રની ઓફિસમાં, મેં તમને કાલે આઈ પોસ્ટ ઓફિસ છે એ સમજાવ્યું હતું, ટુડે મોર્નિંગ, આજે સવારે ભારતી અને કલ્પેશ મહેન્દ્રની ઓફિસે ગયા હતા, તો આપણે કોને ગોતવાનું તો કે ભારતી અને કલ્પેશને, ક્યાં ગયા હતા તો કે મહેન્દ્રની ઓફિસમાં, ક્યારે ગયા હતા તો કે ટુડે મોર્નિંગ, આવી રીતે તમારે જોડવાનું છે, બરાબર। પછી નેક્સ્ટ, ભારતી એન્ડ કલ્પેશ વર ઇન ધ હોસ્પિટલ લાસ્ટ વીક, હવે ભારતી અને કલ્પેશ જ જોવાનું, વર એટલે હતા, ઇન ધ હોસ્પિટલ, હોસ્પિટલમાં હતા, ક્યારે, લાસ્ટ વીક, તો ભારતી અને કલ્પેશ ક્યાં હતા તો કે ઇન ધ હોસ્પિટલ, ક્યારે તો કે લાસ્ટ વીક, તો આવી રીતે આમ છોડી દેવાનું, બરાબર। નેક્સ્ટ આપણને આપ્યું છે, મિસિસ વાઘેલા વોઝ ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે, હવે મિસિસ વાઘેલા, MRS એટલે મિસિસ, શ્રીમતી, કે જે મેરીડ વુમેન હોય, જેના લગ્ન થઈ ગયેલા હોય એવી છોકરી, એને આપણે શું કહીએ, શ્રીમતી, તો એના માટે શોર્ટમાં શું લખ્યું છે, મિસિસ,
મિસિસ વાઘેલા વોઝ એટલે કે હતા ઓન હર ફાર્મ, ફાર્મ એટલે ખેતરમાં હતા. ક્યારે? લાસ્ટ સન્ડે, એટલે ગયા રવિવારે મિસિસ વાઘેલા છે એ ક્યાં હતા? તો કે એના ફાર્મમાં હતા. તો પેલા અહીંયા મિસિસ વાઘેલા આપણે ગોતવાનું છે, બરાબર? તો ક્યાં હતા? ઓન હર ફાર્મ એટલે કે એના ખેતરમાં હતા. ક્યારે? તો કે લાસ્ટ સન્ડે, બરાબર? તો અહીંયા આપણે જોડી દેવાનું એને લાસ્ટ સન્ડે. મિસિસ વાઘેલા એના ફાર્મમાં હતા લાસ્ટ સન્ડે. ઓકે, નેક્સ્ટ. વન્ના વોઝ ઓન હર ફાર્મ યસ્ટરડે. વન્ના પણ એવી જ રીતે એના ફાર્મ એટલે કે ખેતરમાં હતી, યસ્ટરડે એટલે ગઈકાલે, બરાબર? તો આપણે નામ લઈ લેવાનું વન્ના. ક્યાં હતી? ફાર્મમાં, એટલે કે ખેતરમાં હતી. ક્યારે? તો કે યસ્ટરડે એટલે ગઈકાલે, બરાબર? આવી રીતે છોડી દેવાનું. ઓકે, નેક્સ્ટ લાસ્ટ સેન્ટેન્સ. ડોક્ટર શાહ વોઝ ઇન ધ હોસ્પિટલ ટુડે મોર્નિંગ. હવે ડોક્ટર શાહ વોઝ એટલે કે હતા, ઇન ધ હોસ્પિટલ એટલે કે હોસ્પિટલમાં, ટુડે મોર્નિંગ એટલે કે આજે સવારે. હવે ડોક્ટર શાહ છે એ આજે સવારે ક્યાં હતા? સોરી, ડોક્ટર શાહ છે એ આજે સવારે ક્યાં હતા? તો કે હોસ્પિટલમાં હતા, બરાબર? તો ડોક્ટર શાહ ઇન ધ હોસ્પિટલ અને ક્યારે? તો કે ટુડે મોર્નિંગ, આવી રીતે જોડી દેવાનું થાય, બરાબર? હોસ્પિટલમાં હતા આજે સવારે અને ડોક્ટર શાહ, એને આપણે જોડી દીધું. રેડી? આમાં તમારે કાંઈ કરવાનું નથી, બહુ સિમ્પલ છે. ખાલી જોડતા જોડવાના છે, બીજું કાંઈ જ કરવાનું નથી. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. હવે આગળ શું કે છે એક્ટિવિટીમાં એ જોઈએ. જૂથ કાર્ય કરો એટલે કે ગ્રુપ એક્ટિવિટી કરવાની છે. અહીં આપેલી જગ્યામાં આવી વિગતો લખો અને તેને જોડવા જરૂરી વાક્યો તેની નીચે લખો. તમારા જૂથના પુસ્તકો બીજા જૂથની સાથે અદલા બદલી કરી અને જોડકા જોડો. હવે શું કરવાનું તમારે? તો કે બધાએ ગ્રુપમાં એક્ટિવિટી કરવાની છે, ક્લાસરૂમ એક્ટિવિટી. શું? તો કે અહીંયા જે તમને ખાલી જગ્યા આપી છે ત્યાં તમારે બધા નામ લખવાના, બરાબર? કોઈ પણ વ્યક્તિનું તમને જે ગમે એ નામ લખવાના. ત્યાર પછી અહીંયા બધા જગ્યા લખવાની, બરાબર? ઇન ધ પાર્ક, ઇન ધ ગાર્ડન, ઇન ધ સ્કૂલ, એટ હાઉસ, તમારે જે લખવું હોય એ જગ્યાના નામ લખવાના, બરાબર? અને અહીંયા સમય લખવાનો, યસ્ટરડે, ટુડે, ટુમોરો, તમને જે ગમે, બરાબર? તમે જે સમય લખો, એટ 9 o'clock, એટ 7 o'clock, એટ 5 o'clock, તમારે જે સમય લખવો એ સમય લખી નાખવાનો, બરાબર? આ લખી નાખ્યા પછી તમારે શું કરવાનું છે? જો અહીંયા કીધું કે પેલા વિગતો લખવાની, એટલે આ વિગતો લખશું આપણે. પછી નીચે શું કરવાના? તો કે એની નીચે અહીંયા વાક્ય લખવાના, જેમ આપણને અહીંયા આઈપા તેવી જ રીતે આપણે અહીંયા વાક્ય લખવાનું, બરાબર? તો અહીંયા આપણે વાક્ય લખી નાખશું. ફોર એક્ઝામ્પલ, મેં અહીંયા નામ લખ્યું હોય રામ, અહીંયા મેં લખ્યું હોય એનો સ્થળ, અને અહીંયા મેં લખ્યું હોય, અહીંયા એક્ઝામ્પલમાં હું તમને એમ કહું છું કે મેં રામ લખ્યું છે, બરાબર? અહીંયા મેં લખ્યું છે સ્કૂલ, અને અહીંયા મેં લખ્યું છે 9 a.m. બરાબર, એટલે કે સવારના 9 વાગે. હવે તો અહીંયા મારે શું વાક્ય લખવાનું? તો કે રામ વોઝ એટ સ્કૂલ એટ 9 a.m. બરાબર. તો રામ સ્કૂલે ક્યારે ગયો હતો? તો કે સવારે 9 વાગે સ્કૂલે હતો. તો રામ વોઝ એટ સ્કૂલ 9 a.m. બરાબર. તો આવી રીતે હું જોડી શકું એને. એટલે અહીંયા તમારે આ જે નામ તમે લખેલા છે, નામ, જગ્યા અને સમય, એ પ્રમાણે અહીંયા તમારે નીચે વાક્ય બનાવી નાખવાના છે, બરાબર? એક નામ લેવું હોય તો એક નામ, બે નામ લેવા હોય તો બે નામ, તમારી જે ઈચ્છા પડે એ. અને તમારે જે સ્થળ લખવું હોય આ 5 માંથી ગમે એ લખી શકો, જે સમય લખવું હોય લખી શકો, બરાબર? આટલું લખાઈ જાય, આટલા વાક્ય લખાઈ જાય, એના વિગત લખાઈ જાય, પછી તમારે શું કરવાનું છે? તો કે તમારા જૂથના પુસ્તકો બીજા જૂથની સાથે અદલા બદલી કરી અને જોડકા જોડો, બરાબર? એટલે તમારે શું કરવાનું? તો કે તમારી બુક છે એ એકબીજા સાથે એક્સચેન્જ કરવાની અને પછી જોડકા જોડવાના, બરાબર? એવી રીતે કરવાનું છે. હવે આ વસ્તુ તમે સમજી શકો કે અત્યારે પોસિબલ નથી. અત્યારે તો આપણે ઘરેથી જ ભણીએ છીએ, બરાબર? ઓનલાઈન ભણીએ છીએ, તો બુક એક્સચેન્જ કરવાનું પોસિબલ નથી. તો શું કરશું? તો આના માટે આપણે સાવ સિમ્પલ વસ્તુ, આ હું તમને હોમવર્કમાં આપીશ એક્ટિવિટી, બરાબર? તમને ગમે એટલા તમારે અહીંયા નામ લખવાના, અહીંયા સ્થળ અને સમય લખવાનો, અને એ પ્રમાણે તમારે અહીંયા વાક્ય બનાવવાના, બરાબર? ત્યાર પછી વાક્ય ઉપરથી જોડકા જોડવાના, જેમ આપણે ઉપર કર્યું એવી જ રીતે, બરાબર? તમારી જાતે તમારે જોડકા જોડવાના છે, બરાબર છે? તો આખું તમારે તમારી જાતે કરવાનું. હવે જે સ્ટુડન્ટ્સને નથી ખબર પડતી એના માટે હું ફોટો પણ મોકલીશ, તો એ એમાંથી જોઈ જોઈને કરી લે, બરાબર? અને જેને જાતે ખબર પડી ગઈ છે એ જાતે કરે આખી એક્ટિવિટી, બરાબર?
તો એને એની જાતે કરશે તો એને એવું જરૂરી નથી કે મેં જે ફોટો મોકલ્યો એ પ્રમાણે જ નામ લખેલા હોય, એને એની રીતે નામ લખેલા હશે તો પણ ચાલશે, કાંઈ પ્રોબ્લેમ નથી. બરાબર? તો આ તમારે તમારી જાતે અહીંયા જેટલી સ્પેસ આપી એટલા વાક્ય લખવાના છે. ઓકે? ઓર એલ્સ તમે એવું પણ કરી શકો, હું તમને ફોટો મોકલું છું બરાબર, તો આ બેયના ફોટા મેં તમને મોકલ્યા જગ્યાના અને વાક્યના, તો એ ફોટો તમારે જોઈ લેવાના, એમાંથી તમારે જગ્યા અને વાક્ય લખી લેવાના, નામ જગ્યા સમય અને એના વાક્ય લખી લેવાના. પછી વાક્ય પ્રમાણે અહીંયા તમારે શું કરવાના, જોડકા જોડવાના તમારે તમારી જાતે. બરાબર? આ વાક્ય ઉપરથી તમે આ બધી વિગતો મારા ફોટામાંથી મેં મોકલ્યો એમાંથી લખી લખી હોય તો તમારે આવી રીતે જોડકા તમારી જાતે જોડવાના, એવું પણ તમે કરી શકો તમારી ઈચ્છા થાય તો. બરાબર છે? ઓકે, તો હવે નેક્સ્ટ પેજ જોઈએ. નેક્સ્ટ પેજમાં શું કહે છે? તો નેક્સ્ટ પેજમાં આપણને આવી ગઈ આપણી પાસે એક્ટિવિટી નંબર 6. હવે એક્ટિવિટી નંબર 6માં શું કહે છે? જૂથમાં કામ કરો. ત્યાં એક્ટિવિટી નંબર 5 છે એ આપણે કમ્પ્લીટ કરી. હવે એક્ટિવિટી નંબર 6, જૂથમાં કામ કરો. તમારા મિત્રો સાથે સવાલ જવાબ કરી નીચે આપેલા કોઠામાં વિગતો ભરો. તમારી વિગતો વર્ગ સમક્ષ રજૂ કરો. હવે જો આ પણ તમારે તમારી જાતે કરવાની છે એક્ટિવિટી, હું તમને આખું સમજાવું છું એટલે બરાબર ધ્યાન આપજો. બરાબર? તો શું કરવાનું છે? આ પણ જૂથમાં એટલે ગ્રુપ એક્ટિવિટી કરવાની છે. તમારે તમારા ફ્રેન્ડ્સ જે પણ હોય એને ક્વેશ્ચન પૂછવાના છે અને જે જવાબ આપે એ પ્રમાણે તમારે અહીંયા વાક્ય લખવાના છે. આપણે ઉદાહરણ આપ્યું છે, જુઓ. માધવ છે એ ક્વેશ્ચન પૂછે છે, માધવ સેડ વેર વર યુ એટ 7 ઇન ધ મોર્નિંગ યસ્ટરડે. પલ્લવ સેડ આઈ વોઝ ઇન ધ ડેરી. બરાબર? તો અહીંયા માધવ પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? વેર વર યુ. વેર એટલે કે ક્યાં, વર એટલે કે હતો, યુ એટલે કે તું. તું ક્યાં હતો? એટ ધ 7 ઇન ધ મોર્નિંગ, સવારના 7 વાગે. યસ્ટરડે એટલે ગઈકાલે. ગઈકાલે સવારે 7 વાગે તું ક્યાં હતો? આવું કોણ પૂછે છે? તો કે માધવ પૂછે છે. કોને પૂછે છે? તો કે પલ્લવ ને પૂછે છે. તો પલ્લવ આન્સર આપે છે, પલ્લવ સેડ આઈ વોઝ ઇન ધ ડેરી. આઈ એટલે કે હું, વોઝ એટલે કે હતો, ઇન ધ ડેરી એટલે કે ડેરીમાં. હું ક્યાં હતો? તો કે ડેરીમાં હતો, ડેરીએ ગયો હતો સવારે 7 વાગે. બરાબર? તો એ રીતે આપણે અહીંયા વિગતો ભરવાની થાય. હવે માધવને આપણે પ્રશ્ન પૂછ્યો છે, માધવે પ્રશ્ન પૂછ્યો છે કોને? તો કે પલ્લવને. તો અહીંયા એને ફ્રેન્ડનું નેમ શું લખ્યું? પલ્લવ. હવે સવારે 7 વાગે ક્યાં હતો? તો કે ડેરીમાં. તો અહીંયા શું લખવાનું? એટ ડેરી અથવા ઇન ધ ડેરી આ લખી નાખો ને તોય ચાલે, એ તમારે અહીંયા લખી નાખવાનું. બરાબર? ત્યાર પછી પાછો એને પ્રશ્ન પૂછવાનો. કોઈ શું પ્રશ્ન પૂછવાનો? તો કે ભાઈ તું સવારે 9 વાગે ક્યાં હતો? એટ 9 AM એટલે કે સવારે 9 વાગે. AM એ બતાવે સવારનો સમય. બરાબર? AM, AM એનું ફૂલ ફોર્મ થાય એન્ટી મેરિડિયન. એન્ટી મેરિડિયન એટલે રાતના 12:01 થી લઈ અને સવારના બપોરના 12 સુધી. બરાબર? 11:59 મિનિટ સુધી નો જે સમય હોય એ શું કહેવાય? સવારનો સમય. બરાબર? અને બપોરના 12 થી લઈ અને વળી રાતના 12 સુધીનો સમય એટલે શું આવે? તો કે PM, પોસ્ટ મેરિડિયન. બરાબર? આવું તમે ગણિતમાં ભણશો, ગણિતમાં તમારે સમયનું ચેપ્ટર આવશે એમાં આવશે. બરાબર? 24 કલાકનું ફોર્મેટ હોય ઘડિયાળનું અને 12 કલાકનું પણ ફોર્મેટ હોય. તો 12 કલાકનું જે ફોર્મેટ હોય એમાં 12 કલાક એટલે પહેલી 12 કલાક હોય તો AM અને પછીની પાછી 12 કલાક એટલે PM. અને 24 કલાકનું ફોર્મેટ હોય તો એ 12 વાગે પછી 1 વાગે તો એમાં શું લખે? લોકો 13 લખે. બરાબર? 2 વાગે તો શું લખે? 14 લખે. આ તમને ખબર હોય, તમે ભણી ગયા હોય, અને જો નથી ભણી ગયા તો તમારે આવી રીતે 6ઠા ધોરણમાં જ આવશે સમયનું ચેપ્ટર. બરાબર? એમાં તમને મેડમ ભણાવશે. બરાબર? કેવી રીતે સમય હોય. તો આ મેં તમને સમજાવ્યું કે ભાઈ સવારના 9 વાગ્યા છે. પછી એટ 3:30 ઇન ધ આફ્ટરનૂન કે બપોરના 3:30 વાગે. બરાબર? પછી એટ 5 PM એટલે કે સાંજના 5 વાગે. PM એટલે પોસ્ટ મેરિડિયન. એન્ડ એટ 7 ઇન ધ ઇવનિંગ, ઇવનિંગ એટલે થશે સાંજ, તો સાંજના 7 વાગે. બરાબર? તો તમારે શું કરવાનું છે આમાં? તો કે તમારે તમારા ફ્રેન્ડ્સના નેમ લખવાના. અહીંયા પલ્લવ આપ્યું છે. બરાબર? હવે આપણે પલ્લવને તો એક ક્વેશ્ચન પૂછ્યો, એનું આપણને માહિતી આપી છે કે સવારના 7 વાગે ડેરીએ જાય છે, બીજું કંઈ આપ્યું નથી. બરાબર? તો એ આપણે આપણી જાતે ભરવાની કે 9 વાગે ક્યાં જાય છે, 3:30 વાગે ક્યાં જાય, 5 વાગે અને 7 વાગે. એ આપણે આપણી જાતે ભરી લેવાની છે. બરાબર? ત્યાર પછી હવે આ 4 ખાના છે. આ 4 ખાનામાં તમારે તમારા ફ્રેન્ડ્સના નેમ લખવાના, તમારા જે પણ ફ્રેન્ડ હોય એના નેમ લખવાના. બરાબર? પછી તમે એનો એને પ્રશ્ન પૂછવાનો કે ભાઈ સવારે 7 વાગે શું કરે છે અથવા તો એ ક્યાં હોય છે.
બરાબર, સ્કૂલે હોય છે, ઘરે હોય છે, ગાર્ડનમાં હોય, મામાના ઘરે ક્યાં હોય છે, પછી સવારે 9 વાગે ક્યાં હોય છે, બરાબર, પછી 3:30 વાગે ક્યાં હોય છે, પછી તો કે સાંજના 5 વાગે ક્યાં હોય છે, અને 7 વાગે ક્યાં હોય છે, બરાબર. તો એ વિગતો તમારે ભરવાની થાય. પછી પાછા બીજા ફ્રેન્ડને સેમ પ્રશ્ન પૂછવાના અને એની વિગતો લખવાની. કે ભાઈ, એક ફ્રેન્ડ એમ કે છે એ સ્કૂલમાં છે, બીજો ફ્રેન્ડ એમ કે છે કે ઈ સવારે 7 વાગે ક્યાં હોય તો કે ઘરે હોય, ત્રીજો વળી એમ કે હું મારા મામાને ઘરે હોય તો એટ અંકલ્સ હાઉસ. એવી રીતે તમારે વિગતો ભરવાની છે. આ 4 ખાના છે એ તમારે તમારી જાતે ભરવાના છે. તમારા મિત્રના નામ લખી નાખવાના અને એના પ્રશ્ન પૂછવાના કે એ ક્યાં હોય છે, બરાબર. હવે તમે કોન્ટેક્ટમાં હોય જ તમારા ફ્રેન્ડ્સના, બરાબર. સ્કૂલ ફ્રેન્ડ્સ હોય, તમારી આસપાસ રહેતા હોય એ ફ્રેન્ડ્સ હોય, એને પણ તમે પ્રશ્ન પૂછી શકો કે એ ક્યાં હોય છે, શું કરે છે, બરાબર. તો એમ કે ભાઈ હું 9 વાગે, તો કે હું 9 વાગે છે એ હું મારા ઘરે જ હોય તો એ લખી નાખવાનું એટ હોમ, બરાબર. પછી અહીંયા તો કે એમ કે 3:30 વાગે હું ક્યાં હોય, તો કે 3:30 વાગે હું છે એ ટ્યુશનમાં જાઉં છું તો અહીંયા લખવાનું ટ્યુશન. 5 વાગે તો કે હું રમવા ગયું હોય તો એ લખી નાખવાનું ગાર્ડન, બરાબર. પછી 7 વાગે તો કે હું ટીવી જોતું હોય તો ઘરે જ હોય તો એ લખવાનું વોચ ટીવી એટ હોમ, બરાબર. એવી રીતે તમે લખી શકો કે હું ટીવી જોઉં છું સાંજે 7 વાગે અને ઘરે. તો આ રીતે તમારે વિગતો ભરવાની છે, બરાબર. હવે જેને સમજાઈ ગયું છે એ પોતાની જાતે વિગતો ભરશે, અને જેને નથી ખબર પડતી એને હું ફોટો મોકલીશ. જ્યારે હું તમને આ વિડીયો મોકલીશ ત્યારે એની સાથે સાથે હું તમને ટેક્સ્ટબુકનો ફોટો મોકલીશ, એ તમારે અહીંયા લખી નાખવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે 2 એક્ટિવિટી કરી, એક્ટિવિટી નંબર 5 અને એક્ટિવિટી નંબર 6, બરાબર. એક્ટિવિટી નંબર 5 કરી, આખી એક્ટિવિટી નંબર 6 કરી. ઓકે, તો તમારે 2 એક્ટિવિટી સમજાવ્યા પ્રમાણે જાતે કરવાની છે, અને જેને નથી જ ખબર પડતી, કાંઈ નથી આવડતું, તો એને હું ફોટો મોકલીશ, એમાંથી જોઈ જોઈને એક્ટિવિટી ટેક્સ્ટબુકમાં લખી લેવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 7th એક્ટિવિટીથી આગળ કરશું. થેન્ક યુ.